અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા એલસીબીએ ભટ્ટી ગેંગના 8 આરોપીઓને ઝડપી પાડ્યા। અલગ અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી હતી ભટ્ટી ગેંગ। સોના ચાંદી અને ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત કુલ 8,87,296 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સાબરકાંઠા અરવલ્લી ખેડા નડિયાદ તેમજ આણંદ જિલ્લાઓમાં મળી કુલ 20 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી સાબરકાંઠા પોલીસ 2 ફોરવ્હીલર કાર સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા। 11 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ઝડપવાના બાકી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા એલસીબીએ ભટ્ટી ગેંગના 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અલગ અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી હતી આ ભટ્ટી ગેંગ। સોના ચાંદી અને ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત કુલ 8,87,296 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સાબરકાંઠા અરવલ્લી ખેડા નડિયાદ તેમજ આણંદ જિલ્લાઓ મળી કુલ 20 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી સાબરકાંઠા પોલીસ 2 ફોરવ્હીલર કાર સહિત 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। 11 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ઝડપવાના બાકી છે। ब्यूरो रिपोर्ट राजकमल सिंह परमार साबरकाठा। चौकीस बातमी हकीकत मळेल के हुसैन बिल्लो रहे मोड़ासा तथा जाकिर चूहो रहे अमदावाद ना वो हिम्मतनगर परबड़ा जता नदीना पटमा बे गाड़ियों साथे कुल 8 इसमों चोरी करवाना साधनों तथा चोरीना मुद्दामाल साथे आवेल हता। જે આધારે તમામ ઇસમો તથા કુલ મુદ્દામાલ રૂપિયા 8,86,916 સાથે તમામની ધરપકડ કરી એલસીબીના હોય બી ડિવિઝન પોસ્ટે ખાતે સોંપેલ છે। અને આ તમામ આરોપીઓ પોતે ફોર વ્હીલ ગાડીઓનો ઉપયોગ ચોરી કરવા આવતા ત્યારે કરતા, જેથી પોલીસને કે અન્ય જાહેર જનતાને તેમના ઉપર શંકા કે વહેમ ન જાય। તમામ આરોપીઓ ખૂબ જ જનૂની અને રીઢા સ્વભાવના છે। ટોટલ આરોપીઓ 11 છે અને તેમાંથી 8ની ધરપકડ કરેલ છે અને બીજા 3 આરોપીઓ બાકી છે। એમાં જે 3 આરોપીઓ છે એમાં 2 આરોપીઓ ચોરીનો માલ લેનારા અને 1 આરોપી ચોરીમાં મદદ કરનાર છે અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે તેની તપાસ ચાલુ છે।